હેલો ફ્રેન્ડ્સ આજે સંચાલન વિશે જોઈએ તો વિકસતા દેશોમાં સંચાલનનું મહત્ત્વ જણાવો મિત્રો એક્ઝામમાં તમને બે માર્ક્સ અથવા તો ત્રણ માર્ક્સમાં પૂછાશે બે માર્ક્સમાં પૂછાશે વિકસતા દેશોમાં સંચાલનનું મહત્ત્વ જણાવું તો વિકસતા દેશોમાં સંચાલનનું મહત્વ ખૂબ જ છે વિકસતો દેશ એટલે શું તો કે જેનો સંપૂર્ણપણે વિકાસ થઈ ચૂક્યો નથી અને જે દેશ બિલકુલ ગરીબીમાં પણ નથી એટલે કે અલ્પ વિકસિતતા પણ ભોગવતો નથી પરંતુ જે અદ્વચ્ચે મિડલ ક્લાસમાં આવે છે એવા દેશોમાં કુદરતી સાધન સંપત્તિ ઘણી બહોળા પ્રમાણમાં હોય છે ઉપરાંત આવા દેશોમાં વસ્તી વધારાને પરિણામે વણ વપરાયેલો માનવ શ્રમ પણ ઘણો બધો જોવા મળે છે એટલે કે વિકસતા દેશોમાં વણ વપરાયેલી કુદરતી સાધન સંપત્તિ અને વણ વપરાયેલા માનવશ્રમની પરિસ્થિતિ જોવા મળે છે ત્યારે એક શ્રેષ્ઠ સંચાલક આ બંને સાધનોનો મહત્વપૂર્વક અને કરકસરપૂર્વક ઉપયોગ કરે છે વણ વપરાયેલા માનવશ્રમ અને વણ વપરાયેલી કુદરતી સંપત્તિનો સમન્વય કરે છે એક સારામાં સારું ઉત્પાદનની પ્રવૃત્તિ હાથ ધરે છે ઉત્પાદનની પ્રવૃત્તિ થવાને પરિણામે વણ વપરાયેલી માધ માનવ સંપત્તિને કામ મળે છે એટલે કે રોજગારીની તકો ઊભી થાય છે રોજગારી મળવાને કામ મળવાને પરિણામે એમને આવક મળે છે અને એમને જે ગરીબીનું જીવન જીવવું પડે એમાંથી મુક્તિ મળે છે એટલે કે એક શ્રેષ્ઠ સંચાલક પોતે પોતાની આગવી સૂઝ અને આવડતથી આ બંને તત્વોનો સમન્વય કરી જે તે દેશમાં ઉત્પાદન રોજગારી અને આવકની તકો વધારવામાં મદદરૂપ થાય છે તો આવી રીતે એ જે તે દેશને આર્થિક રીતે સદ્ધર બનાવે છે કોઈ પણ દેશ જો પછાત છે તો એના પછાતપણાનું પણાનું મુખ્ય કારણ તો એ દેશનું બિન કાર્યક્ષમ સંચાલન જ હોય છે તો આવી રીતે જો જે તે દેશમાં સંચાલનનું શિક્ષણ સારી રીતે આપવામાં આવતું હોય અને સંચાલનનું કાર્ય કાર્યક્ષમતાપૂર્વક કરવામાં આવતું હોય તો એ દેશ આગળ વધવામાં જરાક પણ વાર લાગશે નહીં એટલે કે વિકસતા દેશોમાં સંચાલનનું મહત્વ ઘણું જ રહેલું છે બે નો સવાલ હશે આ ઉપરાંત આપણે હજી પણ એક બે નો સવાલ છે બેમાં પૂછાય કે ત્રણમાં પૂછાય કે સમજાવો સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સુભગ સમન્વય છે તો આપણે આગળ જોયું હતું કે ભાઈ વિજ્ઞાન વિજ્ઞાન એટલે શું તો વિજ્ઞાન એટલે એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જે ચોક્કસ નિયમ અને સિદ્ધાંતો પર રહેલું છે અહીંયા સંચાલન પણ એક સામાજિક વિજ્ઞાન છે જેના ચોક્કસ નિયમો છે જેના ચોક્કસ સિદ્ધાંતો છે આ સંચાલકીય જ્ઞાનના નિયમ એના સિદ્ધાંતોને અમલમાં મૂકવાની જે સરળ રીત છે જેને આપણે કળા તરીકે ઓળખશું સંચાલનના જે નિયમો છે જે સિદ્ધાંતો છે જેના દ્વારા શ્રેષ્ઠ સંચાલક ઉત્પાદનના છ સાધનો જેવા કે માનવ મૂડી પદ્ધતિ uh, માર્કેટ વગેરેનો સારામાં સારો ઉપયોગ કરે છે અને ધંધાકીય એકમને નક્કી કરેલા સમયમાં ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરે છે તો આવી રીતે સંચાલન એક વિજ્ઞાન છે પણ હા શ્રેષ્ઠ સંચાલન માટે કે શ્રેષ્ઠ સંચાલક બનવા માટે માત્ર વિજ્ઞાનનું હોવું પૂરતું નથી એટલે કે નોલેજ ઇઝ નોટ પાવર માત્ર જ્ઞાન એ શક્તિ નથી જે સંપૂર્ણ સાચું છે પણ જ્યારે વ્યક્તિની અંદર આ જ્ઞાન છે એ જ્ઞાનનો એ સારી રીતે ઉપયોગ કરે ત્યારે જ એ જ્ઞાન પૂર્ણ ગણાય છે એટલે કે જ્યારે વ્યક્તિમાં કળા હોય ત્યારે એને મેળવેલા જ્ઞાનનો એ સંપૂર્ણ ઉપયોગ કરી શકે જેમ ઘણી વખત કોઈ વિદ્વાન પાસે પૂરતું જ્ઞાન છે શાસ્ત્રનું જ્ઞાન છે કે કોઈ બી પ્રકારનું જ્ઞાન છે પણ એ જ્ઞાન ક્યાં વાપરવું એ અંગે એને પૂરતી માહિતી ન હોય તો એણે મેળવેલા જ્ઞાનનો કોઈ મતલબ રહેતો નથી એટલે કે નોલેજ ઇઝ નોટ પાવર બટ એપ્લાય નોલેજ ઇઝ પાવર તમારી અંદર માત્ર શૈક્ષણિક જ્ઞાન છે એ મહત્વનું નથી પણ આ મેળવેલું જ્ઞાન

ક્યારે ઇન્જેક્શન હાથમાં નથી લીધું કેરે વાડ કાપની સર્જરી નથી કરી અને બસ માત્ર શૈક્ષણિક જ્ઞાન પ્રાપ્ત કરી અને હોસ્પિટલ કે દવાખાનું બનાવે છે ત્યારે એને ત્યાં આવનાર દર્દીઓનો જીવ જોખમમાં મુકાય છે કેમ કે ડોક્ટર પાસે માત્ર શૈક્ષણિક જ્ઞાન છે પરંતુ આ શૈક્ષણિક જ્ઞાનની સાથે સાથે એણે તાલીમ પણ મેળવવી પડે છે એટલે કે તબીબી શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યા પછી શસ્ત્રક્રિયાનું જ્ઞાન ઇન્જેક્શન્સ કેમ મારવા બોટલ કેમ ચડાવવી ઉપરાંત ઓપરેશન કેમ કરવા વાટકાપ સર્જરી કેમ કરવી એ અંગેની તાલીમ પણ એ જો મેળવે એમાં નિપુણ થાય અને પછી પોતાનું દવાખાનું કે હોસ્પિટલ કરે તો અહીંયા આવનાર દર્દીની એ સારી એવી સેવા કરી શકે છે તો જેવી રીતે વ્યવસાયની અંદર કોઈ બી વ્યવસાયની અંદર વકીલાતનું તમે ઉદાહરણ લ્યો તો માત્ર એલ કરવાથી તમે સારા વકીલ નથી બનતા પરંતુ પછી કોઈ અનુભવી વકીલના હાથ નીચે કોઈ પણ પ્રકારના પ્રશ્નો કે સમસ્યાનું કેમ સોલ્યુશન કરવું એની તાલીમ લેવી પડે છે એટલે કે માત્ર જ્ઞાન હોવું પૂરતું નથી કે માત્ર કળા હોવી પણ પૂરતી નથી પરંતુ સંચાલનની અંદર તો સંચાલનનું સૈદ્ધાંતિક

યાદ રાખજો ગુજરાત રાજ્યમાં પૂછ્યું છે તમને ભારતમાં નથી પૂછ્યું તો ગુજરાત રાજ્યમાં બી કે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ બીજું બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને ત્રીજું નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ આ ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સંચાલન અંગેનું શિક્ષણ આપે છે ગુજરાતમાં ત્રણ સંસ્થા બી કે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આ ઉપરાંત એક સંચાલનનું શિક્ષણ આપતી અન્ય સંસ્થા છે જેનું નામ છે આઈ આઈ એમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ પણ જે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત ઉપરાંત અન્ય દેશોની અંદર પણ એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થાનું નામ આઈ આઈ એમ છે જ્યારે આ ત્રણ સંસ્થાઓ માત્ર ગુજરાતમાં સંચાલનનું શિક્ષણ આપે છે